नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञान विषय में चैप्टर नंबर 3 सुरेख पथ पर गति में आपणे लेक्चर 2 जे छे ए जोईए। मित्रों, अगाउ आपणे गतिनी वात करी मित्रों के गति आपणी आसपास केटला प्रकारनी होय ए गति आपणे जोई शकीए के न जोई शकीए। ओके, अने तमने बधाईने ए ख्याल पण आव्यो छे કે ભાઈ ગતિ કેવા પ્રકારની છે, એ ગતિઓને અલગ કેવી રીતે તારવવી છે। ઘણા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરી છે કે ભાઈ ગતિઓ આ જુદા જુદા પ્રકારની હોય તો આપણે એને વિસ્તૃત હજી સમજીએ। તો મિત્રો, આપણે આજે જે મેં શરૂઆતમાં તમને ભૌતિક વિજ્ઞાનની શાખાઓની વાત કરતો હતો એ શાખાઓને હું અહીંયા આપણે બેઝિક કોન્સેપ્ટ સ્વરૂપે આ ચેપ્ટરના હાર્દ સ્વરૂપે શબ્દો એની અંદર આવતા હોય એટલે આપણે શબ્દોને થિયરી સ્વરૂપે હું સમજાવવા માટે પ્રયત્ન કરીશ। કે સૌ પ્રથમ આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ ભૌતિક વિજ્ઞાનની શાખાઓમાં એક હતી કાઇનેમેટિક્સ, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ અને સ્ટેટિક્સ અને મિકેનિક્સ। સમજાવો, ઓકે, આપણી પાસે આ ત્રણ શાખાઓ છે જેમાં પહેલી છે કાઇનેમેટિક્સ, બીજી જે શાખા છે ડાયનેમિક્સ અને ત્રીજી જે શાખા મિકેનિક્સ। આ ત્રણ શાખાઓ વિશેની પહેલાં માહિતી મેળવીએ, કારણ કે એ જે ત્રણેય શાખાઓ છે એનું જ આ આપણે એક ભાગ સ્વરૂપે ચેપ્ટર નંબર 3 હોય એટલે આપણે સૌથી પહેલાં જોઈએ કાઇનેમેટિક્સ શું છે મિત્રો। ઓકે, સૌથી પ્રથમ જોઈએ કાઇનેમેટિક્સ। કાઇનેમેટિક્સ એટલે શું? તો કાઇનેમેટિક્સને મિત્રો આપણે ગુજરાતીમાં શુદ્ધ ગતિશાસ્ત્ર એમ વંચાય। શું કહેવાય ને? શુદ્ધ ગતિશાસ્ત્ર। ઓકે, વિજ્ઞાનની અંદર આપણે સામાન્ય રીતે ઘણી બધી એવી શાખાઓ છે જેની પાછળ શાસ્ત્ર શબ્દ વાપરીએ છીએ અને એની પાછળનું કારણ મેં તમને કીધું કે આપણે જે કંઈ ભૌતિક વિજ્ઞાનમાં અભ્યાસ કરવાના છીએ એ તમામ અભ્યાસો જે છે એ ઘટનાઓ છે એ આપણી આસપાસ બને છે, એ પછી કુદરતી હોય કે માનવ સર્જિત હોય। આ ઘટનાઓને સમજવા માટે આપણે અહીં જોઈએ કાઇનેમેટિક્સ। ઓકે, તો એની ડેફિનેશન, વ્યાખ્યા જો આપણે લખવી હોય તો કાઇનેમેટિકની વ્યાખ્યા કંઈક આવી લખાય કે ભૌતિક વિજ્ઞાનની, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા કારણોની ચિંતા કર્યા વગર, કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે આવે તો તેવી શાખાને મિત્રો શું કહેવામાં આવે? કાઇનેમેટિક્સ કહેવામાં આવે। ઓકે, અને ગુજરાતીમાં એને શું કહેવાય? શુદ્ધ ગતિશાસ્ત્ર કહે છે। તો મિત્રો અહીંયા આપણે વાત કરી કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે એમાં માત્ર ને માત્ર શું થતું હોય તો કે ગતિની સરસા થતી હોય એ માટેના કારણો કે ગતિ કેવી રીતે થતી હશે, કેટલા સમયમાં થતી હશે, એ કેટલી ઝડપથી ગતિ કરતો હશે, આવા કોઈ ગુણધર્મો કે કારણોની સરસા કરવાની નથી મિત્રો। માત્ર ને માત્ર આટલું જ આપણે એની અંદર કહેવાનું કે ભાઈ કોઈ પણ પદાર્થ ગતિ કરે છે કે નહીં, જો ગતિ કરતો હોય તો હા અને ના હોય તો નથી। આવો જે ગતિ અંગેનો ખાલી સરસાનો જે વિષય છે એ જે શાખા છે એને કહેવામાં આવે મિત્રો
કાઇનેમેટિક્સ એટલે આપણે ડેફિનેશન આવી આપી કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની સરસા કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે તો એવી શાખાને કાઇનેમેટિક્સ કહેવાય અને એને આપણે ગુજરાતીમાં શુદ્ધ ગતિશાસ્ત્ર કહીશું. ઓકે, ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનની બીજી શાખા જેને આપણે ડાયનેમિક્સ કહેવામાં આવે છે. ડાયનેમિક્સને મિત્રો ગુજરાતીમાં કહેવામાં આવે ગતિશાસ્ત્ર કહેવામાં આવે. ઓકે, ગતિશાસ્ત્ર આમાં પાછા શુદ્ધ ને અશુદ્ધ ને આપણે કહીએ ને એમાં અશુદ્ધ કહેવાય, ખરેખર શબ્દ નથી અશુદ્ધ વાપરો, પણ એની અંદર શું આવે તો આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની સરસા તે માટેના કારણો અને તેના ગુણધર્મો સહિતનો અભ્યાસ કરવામાં આવે તો તેવી શાખાને કેવી કહેવામાં આવે? ડાયનેમિક્સ કહેવામાં આવે અથવા ડાયનેમેટિક્સ પણ એને કહેવાય. ઓકે, કહેવામાં આવે છે. તો ફરી વખત, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ત્રણ વસ્તુ ગતિની સરસાઈ કરવાની, ઈ ગતિ થાય છે તો કોના લીધે થાય છે? એક થવા પાછળના કારણો, કંઈક બળ લાગતું હોય, ઓકે, કંઈક ઘર્ષણ બળ લાગતું હોય, એ કેટલી ઝડપથી જતું હોય, આવા કારણો અને એના ગુણધર્મો એનો જો અભ્યાસ સાથે સાથે કરવામાં આવે તો એવી જે શાખા છે એને કહેવામાં આવે મિત્રો ડાયનેમેટિક્સ અથવા ડાયનેમિક્સ. અને ત્રીજી જે શાખા છે એ જે શાખા છે એને કહેવાય મિકેનિક્સ. મિકેનિક્સને ગુજરાતીમાં મિત્રો યંત્રશાસ્ત્ર કહેવાય. શું કહેવાય? યંત્રશાસ્ત્ર કહેવામાં આવે. અને આ એક એવી શાખા છે કે જેમાં આપણે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સનો સંયુક્ત એટલે કે બંનેનો એક સાથે અભ્યાસ કરવામાં આવે તો આમ લખાય કે મિકેનિક્સ કોને કહેવાય? તો કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ મિક્સ ના સંયુક્ત એટલે કે એક સાથે સંયુક્ત અભ્યાસને મિકેનિક્સ કહેવામાં આવે. ઓકે, આપણે સામાન્ય રીતે જો કાઇનેમેટિક્સ નો અભ્યાસ અને સાથે સાથે ડાયનેમિક્સ એનો બંનેનો જો અભ્યાસ કરીએ એક સાથે તો જે શાખા છે એને શું કહેવામાં આવે? તો કે મિકેનિક્સ કહેવામાં આવે. એટલે આને વ્યાખ્યા એમ લખાય કે ભાઈ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સનો બંનેનો એક સાથે અભ્યાસ કરતી જે ભૌતિક વિજ્ઞાનની શાખા છે એમાં શું કહેવામાં આવે? ને મિકેનિક્સ કહેવામાં આવે, યંત્રશાસ્ત્ર. તો મિત્રો આ ત્રણ વ્યાખ્યાઓ હતી, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ અને મિકેનિક્સ. હવે આપણે એક બીજો શબ્દ એમાં પ્રયોજવામાં આવેલો છે, કારણ કે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર જ્યારે ચેપ્ટર સુરેખ પદ પર ગતિ કરતા હશું કે એ ચેપ્ટર અભ્યાસ કરતા હોઈએ ત્યારે મિત્રો આપણે એ ગતિને કે જે કંઈ તંત્ર કે વસ્તુ ગતિ કરતું હશે એને આપણે કણ સ્વરૂપે કલ્પવું પડે, એને કણ તરીકે લેવું પડે. તો આપણે એ કણની જે સંકલ્પના છે એ બેઝિક કોન્સેપ્ટ છે એ સમજીએ. તો મિત્રો આપણે જોઈએ કે
કણની સંકલ્પના, એટલે કણ એટલે શું? ઓકે, કણ એટલે શું અને કોને કણ લેવો, કેવા સંજોગોમાં કોને કણ તરીકે લઈ શકાય, ગમે એને તો ન લેવાય, પૃથ્વી હોય તો હું એને કણ કહી દેવાય, ન કહેવાય. તમે કોઈનો આછું માનો કે આને કણ કહેવાય, પણ આપણે મિત્રો કેવો છે એને, તો કેવી રીતે એના માટેના નિયમો અને એની વ્યાખ્યા જોઈએ. તો મિત્રો આપણે સૌથી પહેલા કણ, કણ એટલે શું, તમે આવા કણની વ્યાખ્યા તો જો સમજો કેવી વ્યાખ્યા છે. ઓકે, એટલે કણની વ્યાખ્યા કંઈક આવી છે કે કણ એટલે, કણ એટલે દળ ધરાવતો, દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કેવો? બિંદુવત પદાર્થ. આ એની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા સમજજો જો મિત્રો. કણ કોને કેવો? તો અહીંયા લખ્યું છે કે જેનું કે જે દળ ધરાવતો હોય. કોણ? કેવો કણ? તો કે જે દળ ધરાવતો હોય અને પાછું એનું સ્વરૂપ કેવું હોય, તો કે બિંદુવત હોય. તો આવો વાસ્તવમાં કણ મને કે તમને ગોતવા જાવ તો ક્યાંય ન મળે. તો આપણે કણ કેવો કેવી રીતે? ઓકે, અને અહીંયા આ બે વસ્તુ જે શબ્દ પ્રયોગ કર્યા છે વ્યાખ્યાની અંદર, તો એ વ્યાખ્યાનો સંતુષ્ટ બને અથવા એને રાજી રહે એ વ્યાખ્યા, એવું આપણે કંઈક કરવું પડે. તો એના માટે શું કરવું? તો જોઈએ કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. એનો મતલબ એવો થાય કણ એવો હોવો જોઈએ કે જેને દળ પણ હોય અને સાથે સાથે એનું સ્વરૂપ છે એ કેવું હોય? બિંદુવત સ્વરૂપે હોવું જોઈએ. તો આપણે આ વ્યાખ્યા લખી. હવે આપણે પ્રશ્ન એ છે કે કોને કણ તરીકે લઈ શકાય, એના માટેની શરત. ઓકે, કણ કોને કેવો? કણ કોને લેવો? કણ તરીકે કોને લેવો મિત્રો? તો આપણે જોઈએ કે એક ઉદાહરણ હું તમને આપું, અથવા પેલો એક છે કે જ્યારે કોઈ પદાર્થ, જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, શું કરતો હોય? ગતિ કરે, ત્યારે સમય સાથે કણના કે પદાર્થમાં રહેલા કણોના સ્થાન બદલાય નહીં, બદલાય નહીં, તો તેવા સંજોગોમાં તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. ઓકે, આપણે મિત્રો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, પણ આવો કોઈ વાસ્તવમાં કણ આપણને મળે નહીં કે જેને દળ પણ હોવું જોઈએ અને એનું સ્વરૂપ બિંદુવત પણ હોવું જોઈએ, એવો કણ આપણને ક્યાંય મળે નહીં. તો મિત્રો આપણે કણ લેવા માટેની શરત છે, કણ કોને કહેવાય કે કેવી રીતે લેવો. તો પહેલું અહીંયા લખ્યું છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, ઓકે, ત્યારે એ સમય સાથે પદાર્થમાં રહેલા કણોના સ્થાન બદલાય નહીં, એના સ્થાન શું થવા જોઈએ? નહીં બદલાવા જોઈએ નહીં. એવા સંજોગોમાં આપણે એ કણને કે પદાર્થને કણ તરીકે લઈ શકાય. હું એક એક્ઝામ્પલ તમને આપું. તો સામાન્ય રીતે આપણે કોઈ એક એસટી ડેપો શહેર છે કોઈ, એ શહેર હું નામ આપું. ઓકે, આ એક શહેર એ છે,
જે હોય એ આપણે ગણતા નથી. આ એ શહેરથી અથવા તો હું અહીંયા ઉદાહરણ આપું તો આપી દઈએ આપણે દાખલા તરીકે. ભાવનગર દાખલા તરીકે, ઓકે. ભાવનગર શહેરનો આ એસટી ડેપો છે, ત્યાં એક બસ છે એ ઊભેલી છે, ઓકે. આ બસ ઊભી છે અને એ બસને દાખલા તરીકે અમદાવાદ જવું છે, ઓકે. ક્યાં જવું છે? અમદાવાદ. તો અમદાવાદ જ્યારે એ બસ પહોંચે, ઓકે, આ બસ જ છે, આમ ધારી લેજો છે નહીંતર તમે એમ કહેતો સાહેબ ક્યાં છે બસ. તો આ બસની અંદર જ્યારે આ બસ રસ્તા ઉપર ભાવનગરથી અમદાવાદ સુધી પહોંચે ત્યારે મિત્રો આ બસની અંદર શું હોય? તો કે અહીંયા ડ્રાઈવર હોય, ઓકે. અહીંયા શું બેઠો હોય? ડ્રાઈવર બેઠો હોય. પછી અહીંયા સીટો જે હોય એની અંદર પેસેન્જરો બેઠા હોય. હવે આ એનું પ્રારંભિક સ્થાન છે, ઓકે, અને આ એનું અંતિમ સ્થાન કહેવાય. અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન. હવે મિત્રો જુઓ કે દાખલા તરીકે આપણે આને ઘડિયાળની સાથે અવલોકન કરવાનું છે કે જ્યારે ઘડિયાળની અંદર આપણે અહીંયા ઘડિયાળ ક્લોક રાખીએ ઓટોમેટિક, એમાં કલાકનો જે કાંટો છે એ દાખલા તરીકે એક્ઝેક્ટ 12ના જે અંક છે એના ઉપર રહેલો છે, ઓકે. આ જે કલાક કાંટો છે એ ક્યાં છે? તો કે 12ના અંક ઉપર રહેલો છે. આપણે ખાલી એક જ દર્શાવીએ આ કલાક કાંટો છે. હવે 12 અને દાખલા તરીકે જ્યારે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચવા માટે દાખલા તરીકે 3 કલાક લાગે, કેટલી લાગે? 3 કલાક. તો આપણને અહીંયા જ્યારે અંતિમ સ્થાન ઉપર બસ પહોંચે ત્યારે ઘડિયાળનો જે કાંટો છે એ મિત્રો 3 ઉપર દાખલા તરીકે પહોંચ્યો હોય. કેટલા ઉપર હોય? 3 વાગ્યા સુધી. તો કેટલા કલાક? તો કે 3 કલાક અહીં સમયગાળો પસાર થયો. તો એવા સમયે જ્યારે બસ 3 કલાકે 12 થી 3 કલાકે બસ જ્યારે અમદાવાદ પહોંચે ત્યારે ડ્રાઈવરનું સ્થાન છે એ ક્યાં રહ્યું? આગળના ભાગે જ રહ્યું કે પાછળ એવો ડ્રાઈવર? તો કે આગળ જ રહ્યું એને સ્થાન ઉપર. એમાં બેસેલા જે પેસેન્જરો હતા એ પેસેન્જરો જો ઊભા ન થાય તો, બાકી જે પર શરૂઆતથી જ્યાં બેઠા હોય અથવા જ્યાં સીટ છેલ્લી સીટ જે હોય આવેલી એ છેલ્લી સીટ અમદાવાદ પહોંચે તો કાંઈ આગળ વહી જાય નહીં, એ ક્યાં રહેવાની છે? છેલ્લે જ રહેવાની છે. આગળની જે ડ્રાઈવરવાળી સીટ હોય તો એ ડ્રાઈવરવાળી સીટ બસના આગળના ભાગમાં જ રહેવાની, એ બસના પાછળના છેડે આવી જાય નહીં. એવો તો જાદુગર કાંઈ થાય નહીં, એટલે આશય નહીં રાખવાની ડ્રાઈવર આપણી પાછળ બેઠો હે તો આપણે ન બેસીએ બીજી વખત. એટલે અહીંયા આપ આ જે સીટ છે બસની એને કણ તરીકે વિચારી લો, કાલ્પનિક રીતે વિચારો. એ કણ બધાય છે, ઓકે. તો અહીં 3 કલાકમાં યાદ રાખજો, 3 કલાકમાં આ પહેલી સીટે કાપેલું અંતર ઈ પણ કેટલું હશે? દાખલા તરીકે ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું જે અંતર છે ઈ ડિસ્ટન્સ છે 220 કિલોમીટર દાખલા તરીકે. તો આ ડ્રાઈવર અહીંયાથી ડ્રાઈવર જ્યારે અમદાવાદ બસ પહોંચે ત્યારે એણે કેટલું અંતર કાપ્યું હોય? તો કે 220 કિલોમીટર જ અંતર કાપ્યું હોય. ત્યારબાદ છેલ્લે બેઠેલો વ્યક્તિ અથવા છેલ્લી જે સીટ છે એને પણ આટલા જ સમયમાં, એટલે કે 3 કલાકમાં 220 કિલોમીટર અંતર કાપ્યું હોય, ઓકે. એને પણ કેટલું કાપ્યું હોય? 320 કિલોમીટર. વચ્ચેનો કોઈ પણ તમે લઈ લ્યો તો એ દરેકે એક સરખા સમયમાં કેટલું અંતર કાપ્યું હોય?
220 કિલોમીટર અંતર કાપ્યું હોય. આમ એવું કહી શકાય કે આ બસના દરેક ભાગ વડે એક સરખા સમયમાં, એટલે કે 3 કલાક જેટલા સમયગાળામાં દરેક ભાગ વડે કપાયેલું અંતર કેવું છે? એક સરખું છે. તો યાદ રાખો મિત્રો કે જો એક સરખા સમયમાં કપાયેલું અંતર એક સરખું હોય, એક સરખા સમયમાં, વાક્ય નોટી લેજો, નોંધ કરી લેજો કે એક સરખા સમયમાં કપાયેલ અંતર સમાન હોય તો તે પદાર્થને કણ લઈ શકાય. આપણે એને કેવો લઈ શકાય? ત્યારે કણ સ્વરૂપે લઈ શકાય. કેવા સંજોગોમાં? જ્યારે તે પદાર્થે કાપેલું અંતર એક સરખા સમયમાં, એના દરેક ભાગ વડે કપાયેલું અંતર કેવું હોય? સરખું. અહીંયા બસની પહેલી સીટે કાપેલું અંતર તો કે 220, છેલ્લી સીટે કાપેલું અંતર તો આ છેલ્લેથી આ છેલ્લે વચ્ચેનું 220 જ થશે, વચ્ચેથી વચ્ચેનું ગણો તો પણ 220. એટલે દરેક ભાગ એ 3 કલાકમાં અહીં 220 કિલોમીટર જેટલું જ અંતર કાપે છે. માટે એવા સંજોગોમાં મિત્રો યાદ રાખજો, આ બસને આપણે કણ તરીકે લઈ શકાય અને લઈ શકાય. તો હવે બસને કણ સ્વરૂપે આપણે લઈ લીધી, તો જુઓ હવે જાદુ, બસ છે એ દળ ધરાવે છે? તો કે હા, દળ ધરાવે છે. અને બસ છે એમાં આપણે એને બિંદુવત સ્વરૂપ પણ લીધું, કે દાખલા તરીકે આ સીટ છે એ એક બિંદુવત સ્વરૂપે આપણે ગણી. તો યાદ અહીંયા રાખવાનું કે જો કોઈ પદાર્થ જ્યારે અંતર કાપતો હોય ત્યારે એનો દરેક ભાગ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો આપણે એને કેવો લઈ શકાય? કણ સ્વરૂપે લઈ શકાય મિત્રો. ઓકે, તો આપણું આ પહેલું એક ઉદાહરણ જોયું. હવે મિત્રો બીજા સંજોગ એક કહીએ કે કણ કોને કેવો. તો કે સામાન્ય રીતે ખૂબ જ મોટા દળ કે ખૂબ જ એકબીજાથી દૂર આવેલા, એટલે હું શબ્દ એવો વાપરું છું, ખૂબ જ મોટા પરિમાણ, પરિમાણનો મતલબ થાય એનું દળ ખૂબ મોટું હોય, એ બે પદાર્થો વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય, આવા જે પદાર્થો જેને આપણે એના પરિમાણ એટલે એનું ક્ષેત્રફળ, એની લંબાઈ, ઓકે, એનું કદ ખૂબ મોટા હોય, તો એવા પદાર્થોને આપણે આમ શબ્દ વાપરીએ કે ખૂબ જ મોટા પરિમાણ ધરાવતા પદાર્થનો અભ્યાસ કરતી વખતે તેને કણ સ્વરૂપે ગણી શકાય. ઓકે, ખૂબ મોટા પરિમાણ ધરાવતા હોય અને એ ખૂબ મોટા પરિમાણ ધરાવતા પદાર્થોનો આપણે અભ્યાસ કરવો હોય તો ત્યારે એ પદાર્થને આપણે કણ સ્વરૂપે ધારવો પડે. ઉદાહરણ આપું, આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર શોધવું છે. હે, માપપટ્ટી લઈને તો ન જોઈએ કે અલે ભાઈ એક તું પૃથ્વી ઉપર ઊભો રહે, બીજાને કે તું સૂર્ય ઉપર ઉયો જા, હે, માપપટ્ટી એટલે સુધી પહોંચે નહીં, તો એને માપવું કેમ અંતર બે વચ્ચેનું? એ અંતર માપવા માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આવે મિત્રો, એ પણ આપણે ભણીશું. આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી તમે એ પૃથ્વી અને સૂર્ય તથા પૃથ્વી અને અન્ય કોઈ પણ દૂરના ગ્રહો વચ્ચેનું અંતર છે એ મેળવી શકો. અને એ અંતર મેળવવા માટે પૃથ્વીને અને સૂર્યને આપણે કણ તરીકે ધારવા પડે તો આપણને એમની વચ્ચેનું અંતર ચોક્કસ રીતે મળી શકે. આ ઉપરાંત આપણે સામાન્ય રીતે ગુરુત્વાકર્ષી બળની વાત કરતા હોઈએ તો ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો દરેક ગ્રહોને પોતાનું ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર જુદું જુદું છે. પૃથ્વી છે
तो एना माटे एनु गुरुत्वाकर्षण क्षेत्र फोकस हशे, सूर्य हशे तो एने पण फोकस पोतानुं गुरुत्वाकर्षण क्षेत्र छे। तो आम आवुं गुरुत्वाकर्षी बळ शोधवा माटे के एनी गणतरी करवा माटे पण आपणे पृथ्वी सूर्य जेवा ग्रहोने केवा धारवा पड़े, कण स्वरूपे धारवा पड़े। અને આવા ગ્રહો છે એ ખૂબ મોટા પરિમાણ ધરાવે છે। પૃથ્વીને આપણે કેમ ત્રાજવામાં વજનિયામાં મૂકીને વજન કરી શકાય? ન કરી શકાય। સૂર્યને કરી શકાય? ન કરી શકાય। તો આવા જે પદાર્થો છે એને ખૂબ મોટા પરિમાણવાળા, ખૂબ મોટું દળ હોય, એમની વચ્ચેના અંતરો ખૂબ મોટા હોય, તો આપણે અહીંયા ઉદાહરણ એવું આપી શકીએ કે ખૂબ મોટા પરિમાણમાં આપણે પૃથ્વી સૂર્ય વચ્ચેનું અંતર શોધવું, ઓકે, ગુરુત્વાકર્ષી બળ આવું શોધવા માટે આપણે આપણે એને કણ સ્વરૂપે ધારવામાં આવે છે મિત્રો। તો આપણે અહીંયા સેપ્ટર 3ની અંદર જે શબ્દ બે આવતા હતા કે કણ એટલે શું, માત્ર તમારે પ્રસ્તાવનામાં કણની સંકલ્પના અથવા કણનું કોન્સેપ્ટ નથી આપ્યો, પણ કણ વિશેની થોડીક શબ્દ પ્રયોજવામાં આવ્યો છે। પણ એ કણ આપણે લેવો હોય તો ક્યારે લેવો? કારણ કે તમને એમાં એવું સ્પષ્ટ કર્યું છે કે ભાઈ આપણે આ ચેપ્ટરમાં કોઈ પણ પદાર્થને કણ સ્વરૂપે ધારીને ગણતરી કરવાની, પણ કણ સ્વરૂપે ધારવો કેમ? હે, મારે તમને કણ કહેવાય તો કહી શકાય? ન કહી શકાય, પણ જો તમે આ જાણતા હો તો એને કણ સ્વરૂપે આપણે લઈ શકીએ મિત્રો। તો આવી રીતે આપણે કાઇનેમેટિક ડાયનેમિક્સ મિકેનિક્સ અને કણની સંકલ્પના આ MCQ સ્વરૂપે નીટ JEE માં ખૂબ અગત્યના છે। તો આપ વિસ્તૃત છે એ આનો અભ્યાસ કરશો અને વધારે પડતો છે એ તમે નોટ કરીને જોઈ શકો છો। નમસ્કાર।